ગુજરાત રાજ્યનો સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રિમાં ખેલાઈ આવતો ધૂમધામપૂર્વક ગરબે ઘૂમી રહ્યા છે. સુરત શહેરમાં એક ખાનગી ડાન્સ કલા દ્વારા ખેલૈયાઓને સ્કેટિંગ પર ગરબા રમતા શીખવ્યા હતા. ત્રણ તાલી, દોઢિયું, કેડિયું કે ઘૂમર જેવા બધા જ ગરબા સ્કેટિંગ પર રમવાનું શક્ય બન્યું છે. ત્યારે આ વર્ષે પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર પર થયેલા રેપ કેસને લઈને આંખો પર કાળી પટ્ટી બાંધી ગરબા કર્યા હતા. હાલ નવરાત્રિ ચાલી રહી છે. ખેલૈયાઓમાં પણ આ વખતે એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. નવા નવા સ્ટેપ શીખ્યા છે. સુરત શહેરના એક ગરબા ક્લાસમાં એકદમ અનોખા જ ગરબા રમવાનું શીખી લીધું છે. આ ક્લાસ દ્વારા ખૂબ જ મહેનત કરી સ્કેટિંગ પર ગરબા, દોઢિયા અને નવા નવા સ્ટેપ સાથે ગરબે ઘૂમી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં સામાન્ય ગરબા, દોઢિયા, કેડિયું, ત્રણ તાળી કે ઘૂમર જેવા રમાતા ગરબા માટે ચોક્કસ સ્ટેપ હોય છે અને એ શીખવા પડતા હોય છે. તો અત્યાર સુધી આ પ્રકારના ગરબા લોકોને પોતાની આગવી સ્ટાઇલમાં રમતા જોયા છે, પરંતુ આજ બધા સ્ટેપ સ્કેટિંગ પર પણ શક્ય બનશે એ વિચારતા જ અશક્ય જેવું લાગતું હતું. પરંતુ સુરતના એક ગરબા ક્લાસ દ્વારા એ શક્ય કરી બતાવ્યું છે. શહેરના ઘોડદોડ વિસ્તારમાં આવેલું એમડીએ ખેલૈયા ગ્રુપ દ્વારા અથાગ પ્રયાસો કરીને સ્કેટિંગ પર ગરબાના તમામ સ્ટેપ શીખ્યા છે અને આ વર્ષે સ્કેટિંગ પર આંખો પર પટ્ટી બાંધી સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ એક સાથે એક સરખા સ્ટેપથી સ્કેટિંગ પર આગળ જઈ રહ્યા છે, પાછળ પણ આવી રહ્યા છે અને ઘૂમર પણ લગાવી રહ્યા છે. ખેલૈયાઓની આ પ્રકારે રમવાની તૈયારીને ખૂબ જ આશ્ચર્ય પમાડે એમ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.